નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું શૈલેશ દલસાણીયા, નોબલ સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આપણે છેલ્લા બે લેક્ચરથી ટેન્સીસ છે ધોરણ 9 માટે આપણે સમજીએ છીએ. લાસ્ટ લેક્ચરમાં મેં તમને સમજાવ્યું કે આપણે 9 અને પ્લસ 3 એટલે કુલ કેટલા થશે 12 ટેન્સ છે. બરાબર, ફરીવાર તમને રિપીટ કરું છું, 3 સાદા, 3 ચાલુ, 3 પૂર્ણ, 3 ચાલુ પૂર્ણ. બરાબર, 3 સાદા એટલે સાદો વર્તમાન, સાદો ભૂતકાળ, સાદો ભવિષ્યકાળ, 3 ચાલુ, ચાલુ વર્તમાનકાળ, ચાલુ ભૂતકાળ, ચાલુ ભવિષ્યકાળ, પછી 3 પૂર્ણ, પૂર્ણ વર્તમાનકાળ, પૂર્ણ ભૂતકાળ, પૂર્ણ ભવિષ્યકાળ, 3 ચાલુ પૂર્ણ, ચાલુ પૂર્ણ વર્તમાનકાળ, ચાલુ પૂર્ણ ભૂતકાળ અને ચાલુ પૂર્ણ ભવિષ્યકાળ. ઓકે, તો આમ ભણીને આમ કુલ થઈને જે 12 ટેન્સીસ છે તમારે થાય છે. એટલે હવે એમાં પહેલો ટેન્સીસ એટલે કે ધ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ એટલે કે સાદો વર્તમાન કાળ. વ્યવસ્થિત બધા ધ્યાન રાખજો, સમજો, કારણ કે આપણે પહેલો ટેન્સ છે એ આપણે અત્યારે શરૂ કરવા જઈ રહ્યા છે. ઓકે, સૌથી પહેલી વસ્તુ તો કે ભાઈ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે એનો ઉપયોગ શું છે એટલે કે એનો યુઝ, એટલે પહેલા તો સ્ટાર્ટિંગમાં આપણે યુઝ સમજવું કે ભાઈ એનો યુઝ એટલે કે એનો ઉપયોગ શું છે. બરાબર, એનો ઉપયોગ શું છે તો તમને થોડું ઘણું ખ્યાલ હશે, તમને થોડો ઘણો ખ્યાલ હશે કે સાદો વર્તમાન કાળ કેવી કન્ડિશનમાં કેવી સ્થિતિમાં વપરાય. પણ છતાંય હું તમને કહું છું, સૌથી પહેલી વસ્તુ તો સાદા વર્તમાન કાળનો ઉપયોગ છે એ સૌથી વધારે રોજિંદી ક્રિયા માટે. શેના માટે થશે? રોજિંદી ક્રિયા માટે. જે ક્રિયા રોજે રોજ થતી હોય, મીન્સ કે હું દરરોજ શાળાએ જાઉં છું તો દરરોજ જતો હોય તો એ રોજિંદી ક્રિયા કહેવાય. હું રોજ ખાઉં છું, હું રોજ નાહું છું, આ બધી જે રોજિંદી જે ક્રિયા છે એના માટે પણ શું આવશે? સાદો વર્તમાન. આપણે એમ કહીએ કે સૂર્ય છે રોજ ઉગે છે, રોજે રોજ ઉગે છે, સૂર્ય રોજ આથમે છે તે રોજે રોજ આથમે છે, તો આ બધી જે ક્રિયાઓ છે એના માટે શું આવશે? સાદો વર્તમાન કાળ. હવે એટલે રોજિંદી ક્રિયા માટે પણ સાદો વર્તમાન કાળ વપરાશે. ત્યાર પછી કોઈ પણ સનાતન સત્ય, સનાતન સત્ય, સનાતન સત્ય એટલે કેવું સત્ય કે જેને આપણે નકારી ન શકીએ, આપણે એમ ન કહી શકીએ કે ખોટું છે. બરાબર, આપણે એમ ન કહી શકીએ કે આ ખોટું છે. જેમ કે એમ કહીએ કે ભાઈ સૂર્ય પૂર્વ દિશામાં ઉગે છે તો આ સનાતન સત્ય છે, એમાં આપણે નકારી ન શકીએ કે ખોટું છે. કારણ કે એ તો બધાને ખ્યાલ છે. આપણે એમ કહીએ કે ભાઈ માઉન્ટ એવરેસ્ટ દુનિયાનું સૌથી ઊંચું શિખર છે તો એ છે, એને આપણે નકારી શકતા નથી. એટલે સનાતન સત્ય હોય એના માટે પણ સાદો વર્તમાન કાળ વપરાય છે. ત્યાર પછી ટેવ અથવા કુટેવ હોય, જો ટેવ અને કુટેવ, ટેવ એટલે ટેવ અને કુટેવ એટલે ખરાબ, કોઈ પણ ટેવ કુટેવ હોય, ટેવ કુટેવ ક્યારે બનતી? રોજ રોજ બનતી હોય અથવા અમુક સમય અમુક સમય મર્યાદામાં થતી હોય, અમુક એને નિયત સમયમાં જે ક્રિયા વારંવાર પુનરાવર્તિત થતી હોય એને ટેવ કહેવાય. બરાબર, તો ટેવ અને કુટેવ માટે પણ સાદો વર્તમાન કાળ વપરાય છે. ત્યાર પછી કહેવત હોય, બરાબર, રૂઢિપ્રયોગ હોય એના માટે પણ સાદો વર્તમાન કાળ જ આવશે. ટેવ કુટેવ પછી કહેવત અથવા રૂઢિપ્રયોગ
અને છેલ્લું ગણિત વિજ્ઞાનના નિયમ હોય ગણિત અથવા વિજ્ઞાનના કોઈ નિયમ હોય નિયમ શબ્દ આવે એટલે એના માટે અવસ્થા વર્તમાન હોય પછી ગણિત વિજ્ઞાનના હોય ગમે એ નિયમ હોય નિયમ શબ્દ આવે એટલે સાદો વર્તમાન કાળ આવશે એટલે તમે જોઈ લીધો આ એના ઉપયોગ છે બધીની ક્રિયા માટે સનાતન સત્ય ટેવ અથવા કુટેવ કહેવત હોય રૂઢિપ્રયોગ હોય ગણિત વિજ્ઞાનના નિયમ હોય ગણિતનો નિયમ જેમ કે 1 વત્તા 1 બરાબર 2 1 પ્લસ 1 ઇઝ ઇક્વલ ટુ 2 તો 1 વત્તા 1 બરાબર 2 આ એક પ્રકારનો શું છે નિયમ છે ગણિતનો નિયમ છે એ જ રીતે કોઈ વિજ્ઞાનનો નિયમ હોય તો એના માટે પણ શું વપરાશે સાદો વર્તમાન કાળ જ આવશે કોઈ પણ નિયમ હશે એના માટે હંમેશા સાદો વર્તમાન કાળ જ આવશે બરાબર એટલે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો આ એના ઉપયોગ છે તમારી બુકમાં અત્યારે તો રફ નોટમાં લખી લેજો કે સાદા વર્તમાન કાળનો છે ઉપયોગ કે કઈ કઈ રીતે અને કેવી રીતે થાય છે ક્યાં ક્યાં થાય છે બરાબર વિડિયોને પોઝ કરી અને લખી નાખવાનો ઓકે હવે ત્યાર પછી વિડિયો પોઝ કરીને લખી નાખજો અત્યારે હું ભૂસી નાખું છું બરાબર ત્યાર પછી જોજો કોઈ પણ કાળ હશે એમાં ત્રણ પ્રકારના ક્રિયા પેદા હશે બોલા બી વન બી ટુ બી થ્રી નહીં પણ ટુ બી ના ટુ હેવ ના અને ટુ ડુ ના મારે તમને આજે છે કે ટુ બી ના ક્રિયા પર સમજાવવા છે ટુ બી આ સાદો વર્તમાન છે ટુ બી વર્તમાન કાળના ક્રિયા બતાવશે ટુ બી વર્તમાન કાળના ક્રિયા તમને ખ્યાલ હોય તો ટુ બી વર્તમાન કાળના ક્રિયા બી કયા કયા છે તો કે ત્રણ છે એક આવે એમ ઇઝ અને આ આ થોડું બધી સાવ બેઝ સમજાવું છું ઇંગ્લિશમાં ધ્યાન રાખજો બરાબર ટુ બી વર્તમાન કાળના ક્રિયા ટુ બી ભૂતકાળના ક્રિયા તો કોઈ સર આવે પરંતુ ટુ બી ભવિષ્યકાળના ક્રિયા સેલ બી અને વિલ બી આવશે જો સેલ બી નો આવે સેલ બી અને વિલ બી તો ટુ બી વર્તમાન કાળના ક્રિયા પર છે કેટલા છે ત્રણ એમ ઇઝ આ હવે ત્યાર પછી ટુ હેવ વર્તમાન કાળના ક્રિયા પર હેવ વર્તમાન કાળના ક્રિયા એમાં બે આવશે એક આવશે હેવ અને એક આવશે હેસ બરાબર એક આવશે હેવ અને બીજો આવશે હેસ અને ત્યાર પછી ટુ ડુ વર્તમાન કાળના ક્રિયા પદ આવશે ટુ ડુ વર્તમાન કાળના એમાં બે આવશે એક આવશે ડુ અને બીજું આવશે ડસ બરાબર એટલે ત્રણ પ્રકારના ક્રિયા છે ટુ બી વર્તમાન કાળના ક્રિયા પદ કયા કહેવાય તો કે એમ ઇઝ ને આ ટુ હેવ વર્તમાન કાળના ક્રિયા પદ કયા કહેવાય તો કે હેવ અને હેસ અને ટુ ડુ વર્તમાન કાળના ક્રિયા પદ કયા કહેવાય છે તો કે ડુ અને ડસ એટલે એમ ત્રણ ભાગમાં હવે એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં સમજશું કે આ ત્રણે ત્રણ જે છે પછી એમિઝા હોય હેવેઝ હોય અને ડુડસ હોય બરાબર પછી આપણે એને સર્વનામ સાથે ગોઠવવાના થશે આઈ બી યુ યુ ઈ સી ટી અને ધે એ તમને આવડતા હોય તો તમે ગોઠવજો પછી હું નેક્સ્ટ લેક્ચરમાં પાછા ગોઠવાડીશ એટલે તમને ખ્યાલ આવે કે તમે ક્યાં ભૂલ ગઈ છે બરાબર એટલે વ્યવસ્થિત